પોરબંદર શહેર હાલ તો નવરાત્રિના ઉત્સવની તૈયારીઓમાં લાગી ગયું છે. ખાસ કરીને નવરાત્રિને બસ ગણતરીનો જ સમય બાકી રહ્યો છે ત્યારે પોરબંદર શહેર તૈયારીઓના જોશમાં હાલ તો જામ્યું છે અને ચારે કોર શણે નવલા નોરતાના આગમનની તૈયારીઓથી શહેર ઝગમગી રહ્યું છે. એક બાજુ ઘણા લાંબા વિરામ બાદ ખેલૈયાઓ મન ભરીને ઝૂમશે ત્યારે ગરબા પ્રેમીઓના મન તો જાણે અત્યારથી જ ઝૂમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને ખેલાડીઓને ગરબે ઝૂમાવવા પોરબંદરના અનેક રાસોત્સવ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. પોરબંદર ખબરે અર્વાચીન રાસોત્સવના આયોજકો સાથે ખાસ વાતચીત કરી હતી ત્યારે ચાલો જાણીએ પોરબંદરમાં આ વર્ષે નવલા નોરતાના આગમનની તૈયારીઓનો દોર કેવો જામ્યો છે. નવરાત્રિને લઈને પોરબંદરવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. બે વર્ષ બાદ જ્યારે ગરબા ઘૂમવાનો વારો આવ્યો છે ત્યારે પોરબંદરની વિવિધ સંસ્થાઓ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં સ્વ ધીરુભાઈ ઓડેદરાએ શરૂ કરેલું થનગનાટ ગ્રુપે 23 વર્ષ પૂર્ણ કર્યા છે અને આ વર્ષે 24મા વર્ષમાં મંગળ પ્રવેશ છે ત્યારે તેમના સંચાલકો સાથે વાત કરશું કે આ વખતે અર્વાચીન રાસોત્સવનું કેવું આયોજન. સુનિલભાઈ, આપણે વર્ષોથી રાસોત્સવનું આયોજન કરીએ છે, આ વખતે કેવું આયોજન? આ વખતે અમે દર વર્ષની જેમ જ આ રાસોત્સવનું આયોજન કરેલું છે, જેની અંદર નવા આકર્ષણ સ્વરૂપે અમે સેન્ટ્રલ સ્ટેજ, નવું ટૂંકમાં રમવા માટેની જે સુવિધાઓ હોય એ અને ઘણું બધું એમાં ઇનામોની રીતે પણ ચાંદ ચાંદની પ્રિન્સ પ્રિન્સેસ એવું બધું અમે આ આયોજન કરેલું છે આ વર્ષે. ખાસ કરીને અત્યારે કેવો રિસ્પોન્સ છે બજારમાંથી? બજારમાંથી એક તો બે વર્ષથી કોરોના કાળ દરમિયાન કોઈ ઉત્સવ આ રીતે ઉજવાયેલા નહોતા એટલે પબ્લિકમાં પણ ઘણો બધો ઉત્સાહ જોવા મળે છે. ખાસ કરીને તમારી ટીમ કઈ રીતે અત્યારે કામ કરે છે? આ દર વર્ષની જેમ જ આ વખતે અમે બધા એકજૂટ થઈ અને આ આયોજનને સફળ બનાવવા માટે પ્રયત્નશીલ છીએ. દર વર્ષે તમે રક્તદાન કેમ્પ પણ યોજો છો, એનું કારણ શું? આ એક સેવાભાવી સંસ્થા તરીકે અમે પ્રસ્થાપિત કરેલી સંસ્થા છે અને એની અંદર અમે વર્ષો વર્ષ જૂના જુદા જુદા મેડિકલ કેમ્પ આયોજિત કરેલા છે અને એના જ ભાગરૂપે અમે દર વર્ષે નવરાત્રિના પહેલા રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ, જે અમે થેલેસેમિયા પીડિત બાળકો માટે ફ્રી ઓફ આયોજન કરીએ છીએ. ખાસ કરીને સાઉન્ડ સિસ્ટમ અને સિંગરની વાત કરીએ તો કેટલા સિંગર હશે, કેટલી સાઉન્ડ સિસ્ટમ હશે? દર વર્ષની જેમ જ વિશાળ સાઉન્ડ સિસ્ટમ હશે અને અમે પોરબંદરના લોકલ સિંગર ઉપરાંત ભાવનગરના ખ્યાતનામ ડૉક્ટર ઉર્વીબેન અને પણ અમે આ વખતે અહીંયા થનગનાટના સ્ટેજ ઉપર પરફોર્મ કરશે. લાઇટિંગ અને બેઠક વ્યવસ્થાની કઈ રીતે વ્યવસ્થા છે? લાઇટિંગ અને બેઠક વ્યવસ્થામાં આ વખતે અમે સેન્ટ્રલમાં ટ્રસ્ટ લાઇટ દ્વારા આખું ગ્રાઉન્ડ ઝગમગે એ રીતનું આયોજન કરેલું છે અને બેઠક વ્યવસ્થાની અંદર 4-5 હજાર ખુરશીઓનું અમે અહીંયા આયોજન કરશું. આ વખતે અહીંયા કેવો માહોલ જોવા મળશે, નવરાત્રિને કેવો માહોલ હશે? નવરાત્રિને લઈને ખૂબ જ ઉત્સાહવર્ધક માહોલ હશે અને ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ છે અને જોવા અને માણવા માટે પણ પબ્લિક તલપાપડ છે. આ હતા થનગનાર ગ્રુપના સંચાલક, કે જે રીતે વાત કરીએ કે આ વખતે ઘણા બધા ચેન્જીસ કરવામાં આવે છે, જે ગ્રાઉન્ડ છે તેમની વચ્ચે જ બધા સિંગરો છે, ગરબાની રમઝટ બોલાવશે, ખેલાયાઓ માટે પણ સુદૃઢ આયોજન કરવામાં આવ્યું, બેઠક વ્યવસ્થા પણ એટલી જ સારી છે અને VIP માટેની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. થનગનાર ગ્રુપ દ્વારા આ વર્ષે શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું. પોરબંદરમાં નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ઉત્સાહ છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા જ્યારે નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે પણ લિયો પાયોનિયર દ્વારા શ્રેષ્ઠ આયોજન કરવામાં આવ્યું છે અને રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે તેમના સંચાલક ભરતભાઈ આપણી સાથે છે. ભરતભાઈ, કેટલા વર્ષોથી આપણે અર્વાચીન રાસ ઉત્સવનું આયોજન કરીએ છીએ? જીતુભાઈ, આમ તો લિયો ક્લબને તો 39 વર્ષ થયા, વચમાં 3 વર્ષ કોરોનાના કારણે, એક વર્ષ અમારી અંગત મુશ્કેલીના કારણે, પણ આ અમારું 36મું વર્ષ છે. અમે આ લિયોનું અર્વાચીન ગરબા, કે જેની પોરબંદરની પ્રથમ શરૂઆત અમે લિયો ક્લબે જ કરેલી હતી. આટલા વર્ષોથી કરો છો, આ વખતે સ્થળ બદલાયું, ચોપાટીને બદલે રિવરફ્રન્ટ, કેવો રિસ્પોન્સ અને કેવું આયોજન? અમે કાયમ એવું માનીએ છીએ કે નોખું અનોખું કરવામાં જ આ આયોજનની શ્રેષ્ઠતા છે. ને એવું કહેવાય કે કોઈ પણ નવી વસ્તુ શરૂ કરો એટલે પહેલાં વખોડાય, પછી વિરોધ થાય, પછી છેલ્લે તો વખાણ જ થાય. એમાં રિવરફ્રન્ટની સુંદરતા, એની આહ્લાદાયક વાતાવરણ અને અમે એક સરસ સૂત્ર આપ્યું છે કે તરતા બર્તકને સંગાથે અને વહેતા પાણીની સાથે આ લિયો પાયોનિયર આયોજન છે અને એ રીતે કંઈક નોખું અનોખું ભાતીગળ કરવામાં અમે માનીએ છીએ. આ વખતે અહીંયા કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આખી?
અમે જીતુભાઈ આ વખતે બે વસ્તુ રાખી છે. એક જે રૂટીનમાં જે પોરબંદર સ્ટાઇલ કહેવાય કે જેમાં સર્કલમાં જ રમવાનું હોય એ પોરબંદર સ્ટાઇલ, અને સાથે સાથે બરોડા અમદાવાદ મુંબઈમાં જે રીતે લોકો પોતાના ગ્રુપમાં પોતાના સાથી સંગાથીઓ સાથે પોતાની સ્ટાઇલમાં રમતા હોય છે, એમ અમારા ગ્રાઉન્ડમાં પણ તમે જોઈ શકો છો કે બે ભાગ પાડેલા છે. એક ગ્રાઉન્ડમાં સર્કલમાં રમશું આપણે, અને બીજા ગ્રાઉન્ડમાં પહેલેથી જ ફ્રી સ્ટાઇલ કે જે દર વર્ષે અમે બીજા રાઉન્ડમાં રમાડતા હતા, પણ આ વખતે પહેલેથી જેને પોતાને મન અનુકૂળતા આવે એમ રમવું હોય એ રમી શકે એવા એવા હેતુથી જ અમે આ આયોજનમાં મોટું આયોજન થઈ શકે. જૂના ગ્રાઉન્ડમાં જીતુભાઈ અમારે 150 ફૂટનું જ ખાલી રમવાનું ગ્રાઉન્ડ હતું, એ આ વખતે 450 ફૂટ કર્યું છે. એટલે ગામમાં જે વાત થાય કે નાનું ગ્રાઉન્ડ નથી, ખરેખર આ ઓલા કરતાં 3 ગણું મોટું ગ્રાઉન્ડ છે. આ વખતે સિંગરો ક્યાંના છે, ઓર્કેસ્ટ્રા ક્યાંનું છે ને કયા પ્રકારનું આવ્યું છે? આ વખતે પણ અમે સિંગર, અમારી લિયોની એક ખાસિયત છે કે અમે સિંગરો દર વખતે બહારથી જ લઈ આવીએ છીએ, એમ આ વખતે પણ ભૂમિકા પ્રજાપતિ કે જે સુરતની ગાયિકા છે એ આ વખતે આવશે, અને આખી મ્યુઝિકલ પાર્ટી છે એ ધોરાજીની મ્યુઝિકલ પાર્ટી છે. અને એ રીતે પોરબંદરમાં કંઈક નોખું અનોખું થાય, નવી કંઈક પોરબંદરવાસીઓને કંઈક આમ વાનગી પીરસી શકાય એવા હેતુથી જ અમે દર વર્ષે નવી ગાયિકા લઈ આવીએ છીએ અને દર વર્ષે સાજીદા માજીદાઓને બદલાવીએ છીએ. મ્યુઝિક છે, મ્યુઝિક જે છે, સાઉન્ડ સિસ્ટમ, એ કેટલાની કેટલા લોકો અહીંયા રાસુસોને નિહાળી શકશે? અત્યારે બેઠક વ્યવસ્થામાં જેમ જૂના ચોપાટીમાં આયોજન કરતા હતા ત્યાં અમે 3500 ખુરશી રાખતા હતા, એને બદલે ખુરશી થોડી ઓછી રહેશે, 2500 ખુરશી રાખી શકીશું, પણ એને બદલે અમે રમવાનું ગ્રાઉન્ડ મોટું કર્યું જેથી કરીને ખેલાયોને કોઈ મુશ્કેલી ના પડે. આ વખતે તમારી ટીમ કઈ રીતે કામ કરી રહી છે નવરાત્રિ ઉત્સવને 2 વર્ષ બાદ જ્યારે આયોજન થયું છે ત્યારે? આમ તો એવું છે જીતુભાઈ કે અમે આટલા વર્ષોથી આયોજન કરતા અમારી આખી ટીમનું કામ વહેંચાયેલું છે. નિર્ણાયકો નક્કી કરવાનું, બેનરો ભેગા કરવાના, ગ્રાઉન્ડની સજાવટ કરવાની, સંગીતકારો સાથે વાતચીત કરવાની, એ દરેક મેમ્બરો કંઈક ઉપાડી લીધું છે. એટલે તમને આશ્ચર્ય થશે, અમારા આયોજનમાં અમે કોઈ મિટિંગ નથી કરતા, ક્યાંય મળતા નથી, કોઈ એકબીજાને ફોનથી આખા દિવસ હોઉં પોતાના કામધંધામાં વ્યસ્ત હોય છે, પણ એકવાર આખા દિવસ ફોનથી વાત કરીએ કામ થઈ કે ન ગયું. અને એ રીતે અમારું આયોજન આટલા વર્ષોનો અનુભવ હોવાને કારણે અમે અમારા અનુભવનો નિચોડથી આ આયોજન સક્સેસફુલી પસાર કરીએ છીએ. ફૂડ અને પાર્કિંગની શું વ્યવસ્થા છે? રિવરફ્રન્ટમાં પાર્કિંગ તો પુષ્કળ છે, કારણ કે અમારું આ જે ગ્રાઉન્ડ છે એ બરાબર 2 કિલોમીટર થાય, અને ગ્રાઉન્ડની પાછળ જ 500 થી 1000 ગાડીઓ સમાઈ જાય અને 1000 થી 2000 સ્કૂટરો સમાય છે, એવડું મોટું પાર્કિંગ છે. અને અમારી કેન્ટીન સુવિધા પણ ખૂબ મોટી રાખી છે, અને એ રીતે જે જૂના ચોપાટી ગ્રાઉન્ડમાં સગવડતા ત્યાં કરતાં સગવડતા વધારે મળશે. અને ખાસ માતાજીની ભક્તિની આરાધનાનો આ ઉત્સવ હોવાના કારણે અમે લેડીઝની ટિકિટ સિઝન પાસ માત્ર ₹201માં, એટલે કે રોજના ₹20 થયા, એ રીતે રાખેલી છે. અને એ રીતે પોરબંદરના ખેલૈયાઓને સારી સુવિધા આપી શકીએ તેવા હેતુથી અમે રિવરફ્રન્ટમાં આ વખતે આયોજન કર્યું છે. આ હતા લિયો પાયોનરના ભરતભાઈ લાખાણી, કે જે રીતે વર્ષોથી ચોપાટી પર આયોજન થતું હતું પરંતુ આ વખતે રિવરફ્રન્ટ ઉપર થશે. લાઇટિંગ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા શ્રેષ્ઠ કરવામાં આવી છે. સુરતના સિંગર છે ને જે રિવરફ્રન્ટ છે, જે પોરબંદરનું પ્રવેશદ્વાર કહેવાય છે અને પોરબંદરની શાન છે, ત્યાં આ વખતે લિયો પાયોનર રાસની રમઝટ બોલતું.